દેવતા, તમે કલ્યાણકારી છો, મહાન રમણીય તત્વોના તેમજ પરબ્રહ્મના દર્શન માટે અમને બળ અને તેજ પ્રદાન કરો. હે જળદેવતા, તમે અમારા માટે અન્નાદિક ઉત્પન્ન કરો. જળ એટલે સજીવ સૃષ્ટિનું અનિવાર્ય અંગ. વેદકાળથી આપણે જળનું મહત્વ સ્વીકાર્યું છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે ત્યાં રાષ્ટ્રીય જળ અભિયાન પણ શરૂ થયું છે. આઝાદીના 50 વર્ષ બાદ જળ જાગૃતિના ક્ષેત્રે આપણે ક્યાં છીએ તે બાબતે એક વિહંગાવલોકન કરીએ. બેઠો મારશે તો દુખે તો ખરું ને? હવે નખો જાય ભૂદરિયાનું, એનું જળા બેટ જાય એનું. એટલે ભૂદરિયાએ તમારો બૈડો ખોખરો કર્યો? જોઈને ઝઘડો કરીએ, આ ભૂદરિયા ની અડફેટે ચડો પછી કઈ બાકી મેલે? નિરંજન ભાઈ તમે શાંતિ થી બેસો. હવે શાંતિ થી બેસે બીજા ભૂદરા ને ખબર પડે ને કે કુના હારે પનારો પડ્યો જઈનો આ. ઓહો ભીખાભાઈ, તમે પેલા પૂરી વાત જાણો પછી લડવા જાઓ. આત્મારામ વહેલી સવારે આંબલિયારે જતા હતા અને એ દાડે રાતે ભૂદરના ખેતરમાં પાણી વાળેલું, ઢાળિયો નાળિયામાંથી કાઢેલો. હવે રાતે કોણ જાણે કેમ ઢાળિયો તૂટ્યો હશે, તે પાણી ભરી ગયું. એક તો ચીકણી જમીન, એમાં પાછું પાણી ભરાયું અને વળી ભરભાખરું. બસ આત્મારામ લપસ્યા. ભાઈ લપસ્યો નહીં, પડ્યો. એક વાર મને હાજો થો પછી આત્મારામ ભાઈ, તમે જાતે ઉભા થયા હતા કે પછી? ભીખલા કશું વાત ના જોડ્યા વગર બોલ બોલ કરવા, નહી તો હમણે એક ડાબા આપી દે. મૂંગા મૂંગા પડ્યા રો ને, લપસી ન તો લોક છે ખરું. આત્મારામ, પાણીએ તમને પાડ્યા, આપણે જો આમ જ પાણીને વેડફતા રહીશું ને તો આજ પાણી એક એક ટીપા માટે આપણને વલખાવશે. આઝાદીના 5-5 દાયકા વીતી ગયા તો પાણીનો ઉપયોગ કરતા આપણે ના શીખ્યા, અને પાછા મોટા ઉપાડે આપણે આઝાદીની સુવર્ણ જયંતિ ઉજવવા નીકળ્યા છીએ. આત્મારામ, તમે જ ગામમાં મીઠાઈ વેચેલી ને? તો ચમ ના વેચ. એટલે ભાઈ ચમ મીઠાઈ ચમ ના વેચ? અમને હરખ ના થાય. તમને કહું ભાઈ, આ મારા બાપુ છે ને, આપણા દેશની આઝાદીની જે લડત થઈ ને એમાં શહીદ થયેલા. ઓ તમને ખબર નહીં હોય, નરસિંહ પ્રભુ નું નામ શહીદો માં બહુ મોખરે. હા, પછી અમને હરખ ના થાય, મીઠાઈઓ વેચી અમે તો. કહું છું,
તમે આ પાણીનો મરમ ચમ કર્યો? તમે મહેકા મેલો છો? આત્મારામ ભાઈ, જેમ આઝાદીની કિંમત જાણી એમ પાણીની કિંમત પણ આપણે સમજવી પડશે. યોગ્ય આયોજન અને કર્ક અસર વગર આમ ઉરાવ બનીને આપણે પાણી વેડફતા રહીશું ને તો આપણે ક્યાંય ના નહીં રહીએ. હા, તમારી વાત તો વિચારવા જેવી છે નિરંજન ભાઈ. હો, પણ ખેડૂત બચડો શું કરે? પાણીના તળ તો ઉડે ઉડે જતા જાય છે. ખેડૂતને તો બાપડાને મહેનત કરવી છે, દર દાદીને ગીરવે મૂકીને પીએ તે કરવું છે, પણ પાણીનો આવરો જો થતો જાય છે. આ પાણીને કારણે બેચાર ખેડૂતને ખૂન થાય, ખેતરો લોહીથી લથબથ થઈ જાય, માથાએ કાપીને વાઈએ તોય ઉગે એવી જમીન, પરસેવાથી ખેતર લથબથ થઈ જાય એવી કાળી મજૂરી. પણ ખેડૂત તો બચાડો હતો, ત્યારો ત્યારો ધાકોર ધાકોર. આ ખેડૂત કોરો ધાકોર કેમ? બે પૈસા વધારે ખર્ચી નાખનારને આપણે ઉડાવું કહીશું તો ખેડૂતને આપણે શું કહીશું? પાણીનો જે ઉપયોગ થાય છે એના કરતા વેડફાય છે વધારે. એટલે હું પિયત નહીં કરવાનું? ના કરવાનું. પણ ભીખાભાઈ, એ બધી લાંબી વાત છે. પિયતમાં જે સંશોધનો થયા છે, જે નવી પદ્ધતિઓ આવી છે, એ બધી આપણે જાણવી પડે, એને અપનાવવી પડે, ત્યારબાદ પિયત કરવાનું. ગુજરાતના ખેતીવાડી હેઠળના સમગ્ર વિસ્તારને એક સરખો વરસાદ ઉપલબ્ધ થતો નથી અને ગુજરાતના ખેતીવાડી હેઠળના કુલ વિસ્તારમાંથી ત્રીજા ભાગની જમીન જ પિયત હેઠળ આવરી શકાય છે. જો કે ગુજરાતની જમીન અને આબોહવાની વિવિધતા જુદા જુદા ખેતી પાકો માટે આદર્શ છે. સિંચાઈના પાણીનો જો અસરકારક ઉપયોગ કરવામાં આવે તો સારામાં સારા પાક લઈ શકાય. આઝાદી પછી આપણે ત્યાં થયેલા વિજ્ઞાનના વિકાસ સાથે ખેતી ક્ષેત્રે પણ નવીનતા આવી છે. સિંચાઈની સવલતો વધી છે અને સંલગ્ન ઉત્પાદનો સહેલાઈથી મળવા માંડ્યા છે. ચોમાસામાં ગાંડીતૂર થતી અને વ્યાપક વિનાશ વેરતી નદીઓને નાથી બંધ બાંધી સમુદ્રમાં વહી જતા પાણીને નહેર માટે સિંચાઈ માટે વાળવામાં આવ્યું છે અને જુદી જુદી પદ્ધતિઓ પ્રમાણે સિંચાઈ કરવામાં આવે તો ઘણો બધો ફાયદો થઈ શકે તેમ છે. લો કરો વાત, પિયતમાં વળી પદ્ધતિઓ. હા, જમીનની જાત અને તેની પાણી જમીનમાં ઉતારવાની ઝડપને લક્ષમાં રાખી યોગ્ય પદ્ધતિથી સિંચાઈ કરીએ તો પાણીની બચત થાય. જો કે ભીખાભાઈ, એ પણ એક લાંબી વાત છે. એમાં પણ નવા નવા સંશોધનો થયા છે, નવી પદ્ધતિઓ વિકસી છે. ઉદ્વહન સિંચાઈનું પહેલું પગથિયું પાણી વહાવવાની નીકથી શરૂ થાય છે. જમીન પર આવેલા પાણીને સાદી નીકથી ક્યારા સુધી પહોંચાડવામાં આવે છે? ઓછી નિતાર શક્તિવાળી જમીન માટે આ પદ્ધતિ સુયોગ્ય છે. આ ઉપરાંત ઢાળવાળી જમીન માટે સમુચ્ય ક્યારા પદ્ધતિ અને સમતળ જમીન હોય તો નીક પાળા પદ્ધતિથી ખેતરમાં છોડ સુધી પહોંચાડવામાં આવે છે. બાગાયતી પાકો માટે ધાર્યું ઉત્પાદન મેળવવા ખેડૂતો રિંગ પદ્ધતિનો પણ ઉપયોગ કરે છે અને સિંચાઈના પાણીને બિનજરૂરી બગડતું અટકાવી શકાય છે. જો કે આ પદ્ધતિઓમાં ઘણું બધું પાણી વેડફાય તો છે જ. સુકી ધરા ને લીલી આંખમાં વૃક્ષ જે દેખાય તે બાવળ હશે. રાહતોમાં છાંયડો ના મળ્યો, રાહતોમાં છાંયડો ના મળ્યો અને ગીધડો મોતની આગળ હશે. લે, આ આત્મારામ તો કવિતા કરવા માંડ્યા. આ કવિતા નથી, જડબા ખોલીને ઉભેલા દુકાળની તસવીર છે. પાણીનો દકાળ પડે પછી કમોત જ મરવાનું ને? પાણીની કિંમત નહીં સમજીએ તો કમોતે મરવું પડશે. એટલા માટે જ પાણીના ટીપે ટીપાની કિંમત આપણે સમજવી પડશે.
પાણીના બગાડને લીધે જમીનની ખરાબી વધવા માંડી, જે ચિંતાનો વિષય બની. તેથી જ ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ જમીન અને જળ વ્યવસ્થાપન સંશોધન કાર્યક્રમ એટલે કે સોઇલ એન્ડ વોટર મેનેજમેન્ટ વિષય ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. વિશ્વના વિકસેલા દેશોની ટેકનોલોજી ગુજરાતના ખેડૂતોને પણ ઉપયોગી બને એ માટે ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ આઝાદી પછીના 5 દાયકા દરમિયાન નોંધપાત્ર સંશોધનો હાથ ધર્યા છે. સિંચાઈના પાણીના કાર્યક્ષમ ઉપયોગ માટે ટપક સિંચાઈ પદ્ધતિ ઉપરાંત ફુવારા પિયત પદ્ધતિને ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકવામાં આવી છે અને રાજ્યમાં તેનો વ્યાપ વધે તેમજ 50% કરતા વધુ સિંચાઈના પાણીની બચત કરી શકાય તે માટે સરકારે સહાયની પણ કેટલીક યોજનાઓ અમલમાં મૂકી છે. સ્પ્રિંકલર ઇરિગેશન એટલે કે ફુવારા પિયત પદ્ધતિ ખેડૂતોને નીકપાળા બાંધવાની મજૂરીમાંથી બચાવે છે, નીકમાં વહેતા પાણીનો બગાડ અટકાવે છે અને છોડને જરૂરી પાણી એક સરખું પહોંચાડે છે. આમ આ પદ્ધતિ ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ છે. પશ્ચિમના વિકસેલા દેશોએ તો એક ડગલું આગળ વધીને મિની સ્પ્રિંકલર એટલે કે નાના ફુવારાની પદ્ધતિ અમલમાં મૂકી છે, જેનો સ્વીકાર આપણા વૈજ્ઞાનિકોએ કરીને પાણી બચાવવાનું એક વધુ પગલું હાથ ધર્યું છે. હવામાં ભેજ વધવાને લીધે આ પદ્ધતિથી ફૂલની ખેતી સફળ બનાવી શકાય છે. મોટા ફુવારાના મુકાબલે નાના ફુવારાની પિયત પદ્ધતિ કિંમતમાં સસ્તી પડે છે, સરળતાથી હેરફેર કરી શકાય છે અને નાના ફુવારાથી પાણી પડતું હોવાને કારણે જીરું અને ઇસબગુલ જેવા નાજુક પાકના છોડ માટે એ આદર્શ પદ્ધતિ છે. કેટલી પદ્ધતિઓ હારી હારી શોધાણી છે પણ કેટલાય લાભ લીધો એનો આત્મારામભાઈ, કારણ એ કે એને અપનાવવા માટે આપણે માનસિક રીતે તૈયાર નથી. પણ નિરંજનભાઈ, મારી એક વાતનો જવાબ આલો કે આ ટૂંકી જમીનવાળાને આવા ખર્ચાળ ફુવારા ચોથી પોહાય? દરેકે ફુવારા વસાવવા જરૂરી છે. એક જણ પાસે હોય તો 2 કે 3 જણા ભાડેથી અથવા તો સુંદરથી વાપરી શકે. સહકારી મંડળીઓ દ્વારા પણ ફુવારા વસાવી શકાય. આઈડિયા ફોકડો છે, પણ પેલી ટપકો વાળી પદ્ધતિ ને શું છે? ભીખાભાઈ, આ ટપક પદ્ધતિ પણ એક ખૂબ જ ઉપયોગી અને લાભદાયી પદ્ધતિ છે. દરેક ખેડૂત એ સમજવા જેવી છે. જો ખેડૂત એ સમજીને તેનો ઉપયોગ કરે. સિંચાઈના પાણીની અનિયમિતતાએ જમીનની પ્રત બગાડી છે. વધુ પાણી એટલે વધુ ઉત્પાદન એવી ખેડૂતોની ખોટી માન્યતાને કારણે સિંચાઈના પાણીનો બગાડ વધ્યો છે અને સાથે સાથે જમીનની ઉત્પાદન શક્તિમાં ઘટાડો નોંધાયો છે. મોંઘા બનતા જતા ખેતીના સાધનોમાં સિંચાઈના પાણીને અધિક કાર્યક્ષમ બનાવવા ટપક પિયત પદ્ધતિ અસરકારક બની છે. પિયતના પાણીને ગાળીને મોકલવાને લીધે અશુદ્ધિઓને કારણે થતી મુશ્કેલીઓ નિવારી શકાય છે, તો બીજી બાજુ ખાતર અને જંતુનાશક દવા પણ છોડના મૂળ સુધી પહોંચાડી શકાય છે. ટપક પિયત પદ્ધતિથી સિંચાઈના પાણીમાં 70% સુધીની બચત કરી શકાય છે. બીજી મહત્વની બાબત એ છે કે ખેતરમાં મર્યાદિત પાણી જતું હોવાને લીધે નિંદામણ નિયંત્રણ માટે કરવી પડતી મહેનતનો સમય અને દવાનો ખર્ચ બચાવી શકાય છે. આ ઉપરાંત ગુજરાતમાં જ ઘણી બધી જગ્યાઓએ 2-3 ગણું વધારે ઉત્પાદન મેળવી શકાયું હોવાના ઉદાહરણો જોવા મળ્યા છે. ટપક પિયત પદ્ધતિ માટે પણ સરકારે સહાયની યોજનાઓ દાખલ કરી છે. પરિણામે વધુ ને વધુ જમીન સિંચાઈ હેઠળ આવરી લેવાનું શક્ય બન્યું છે. ટપક પિયત પદ્ધતિ માટે જરૂરી સામગ્રી હવે તો ગુજરાતના ગામડે ગામડે સહેલાઈથી મળી શકે એમ છે. આ ઉપરાંત ઉબડખાબડ કે ઢોળાવવાળી જમીન માટે પણ ટપક પિયત પદ્ધતિ આશીર્વાદ સમાન પુરવાર થઈ છે.
વિરમગામ તાલુકામાં અમારું ગામ આવેલું છે. અમારા ગામનું નામ ઘેરાળા. મારું નામ પટેલ પહેલાભાઈ અમથુદાસ. અમારે 200 વીઘાનો નંબર છે. ત્યાં અમે બોર કરાયો છે. બોર ઉપર આશરે 50 થી 60 વીઘા પીવા. પણ પછી અમે આ ડ્રીપ પદ્ધતિ કરી એટલે અમે અત્યારે હાલ 200 વીઘા પીએ છીએ. એમાં 50 વીઘા લીંબોળી હોય, 50 વીઘા આંબા છે, 50 વીઘા આંબળા છે, પછી બીજો સીતાફળ છે. અને પાણીનો બહુ બચાવ થાય છે. ગુજરાતની 80% સૂકી ખેતીના વિસ્તારના પ્રતિક સમા આ વિસ્તારમાં પિયત માટેની જાગૃતિ ઘણી ઓછી છે. જોકે વિજ્ઞાનના વિકાસે અને જાણકારીના ફેલાવાને લીધે દૂર સુદૂરના આ વિસ્તારોમાં પણ સ્પ્રિંકલર અર્થાત ફુવારા પિયત પદ્ધતિ અને ડ્રીપ અર્થાત ટપક સિંચાઈ પદ્ધતિનો ઉપયોગ વધવા માંડ્યો છે. આ પદ્ધતિઓ પાણીની બચત કરે છે અને સિંચાઈ માટેના વધુને વધુ વિસ્તારને આવરી લે છે. દુકાળમાં આ જિલ્લામાં 100 થી વધુ ખેડૂતો કરી દીધી. કેટલી? કે આખા ગુજરાતમાં જેટલી ડ્રીપ ચાલે એની 80% અમારા જિલ્લામાં એક જ 3 મહિનામાં થઈ ગઈ. અમારે ત્યાં કેવો ઇતિહાસ બન્યા કે એક માણસને અહીંયા દાડમનું ખેતર, પીવાનું પાણી પણ નહીં, કૂવામાં પાણી નહીં. તો મને કે શું કરશો? મેં કે તમે કેમ જીવો છો? તો કે અમે તો ટેન્કરથી પાણી આવે નથી કરી. તો બધું એમ જ કરો ને, ટેન્કરથી પાણી લાવો અને એનાથી ડ્રીપ ચલાવો અને ડ્રીપ ઝાડજી વાળી દો. કેટલું પણ એને 1 એકરમાં એવું 40,000 રૂપિયા મળે. હવે તો ખુશ થઈ ગયો, મને તરી નહોતા મળતા. એને મેં ડ્રીપ ચાલીને 40,000 લીધા. તાર બીજાને એમ થયું, ભાઈ વિઠુભાઈ મારા કુવામાં 15 મિનિટ પાણી, હું શું કરીશ? તો કીધું, તારી ભાઈ સિમેન્ટની પાઇપલાઇન છે ને, એનો છેડો બંધ કરી દે. અને 15 મિનિટથી એ પાઇપલાઇન ભાઈ, એનું નામ તારો પાણીનો ટાંકો. અને એ પાણીના ટાંકાની મોટર મૂકી અને ડ્રીપ ચલા. તો એને ડ્રીપ કરી ચીકુ, લીંબુડી, જમરૂક બધા કર્યા. અને તે દિવસે 70-80 હજાર રૂપિયા આવ્યા અને 1 પૈસો આવવાનો નહોતો. હવે આ એટલી બધી મોટી અસર કરી કે એક પછી કંઈક ચાલો તો રાતે મૂકી. તો અમારા એક શિક્ષકને ત્યાં ડ્રીપ બધું આખું ગામ ભેગું થઈ ગયું અને 12 કલાક પછી તેને આંબામાં બધી ડ્રીપ મૂકી દીધી અને આંબામાં આવ્યું. ગુજરાતમાં સિંચાઈ પદ્ધતિઓના આદ્ય પ્રણેતા અને અતિ પ્રગતિશીલ ઉત્સાહી ખેડૂત ડોક્ટર વિઠુભાઈ દ્રઢપણે માને છે કે ગુજરાતનો સમગ્ર વિસ્તાર ટપક પિયત પદ્ધતિ હેઠળ આવરી શકાય તો ઘણી બધી જમીન સિંચાઈના કાર્યક્ષેત્રમાં આવી શકે. સુરેન્દ્ર પાક પર પ્રત્યક્ષ નિદર્શન દર્શાવનાર અને એ પ્રમાણે ખેડૂતોમાં જાગૃતિ લાવનાર ડોક્ટર વિઠુભાઈ પટેલને કેન્દ્ર સરકારે કૃષિ પંડિતના ઇલકાબથી નવાજ્યા છે. એમણે પોતાના ખેતર પર વિક્રમજનક કહી શકાય તેવા પરિણામો અને ઉત્પાદન વૃદ્ધિ હાંસલ કર્યા છે. છેલ્લા 5 વર્ષથી મેં ચીકુની અંદર ડ્રીપ ગોઠવી છે અને એ ડ્રીપની અંદર સારું એવું મને સારો એવો લાભ થયો છે. કારણ કે જ્યારે અમે કૂવાનું પાણી આપતા હતા ત્યારે પાણી ઓછું પડતું હતું અને ચીકુને જોઈએ એટલું પાણી મળતું નહોતું અને નેક પાળા ઢાળિયા બધું કરવું પડતું. અને જ્યારે ડ્રીપ ગોઠવી ત્યાર પછી પાણીનો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો અને ઓછા પાણીએ વધુ ઉત્પાદન મળે છે. એ ત્યાર પછી દાડમની અંદર મેં ડ્રીપ ફરી પાછું ગોઠવ્યું, એની અંદર પણ સારો એવો લાભ થયો છે. પાણી ઓછા પાણીએ સારું ઉત્પાદન મળે છે અને મજૂરોનો ખર્ચો બચી જાય છે અને સારો એવો લાભ થાય છે.
નિંદામણ ઓછું કરવું પડે છે, ઢાળિયા કરવાની મજૂરી બચી જાય છે, અને જે કંઈ વળતર મળે છે એમાં નફો સારો રહે છે. બીજું કે ચીકુની અંદર જે પહેલાં અમે નીકપાળાથી પાણી આપતા ત્યારે જોઈએ એટલું એને પાણી મળતું નહીં, કારણ કે કૂવામાં પાણી ઓછું હોવાથી પૂરી જગ્યામાં પાણી મળતું નહીં. જ્યારે અમે ડ્રીપ કરી ત્યારે બધી જગ્યાએ અત્યારે પાણી, ઓછા પાણી અમે બધી જગ્યાની અંદર ડ્રીપથી પાણી આપી શકીએ છીએ અને ઉત્પાદન સારું એવું મળે છે. છેલ્લા 2 વર્ષથી મેં દાડમનું ઉત્પાદન ચાલુ કર્યું છે, એમાં પહેલાં જે નીકપાળાથી પાણી આપતા એના કરતાં ડ્રીપથી જે પાણી આપ્યું એમાં ઉત્પાદનમાં સારો એવો નફો થયો છે. દાડમની ક્વોલિટી સારી આવે છે અને ચીકુની ક્વોલિટી પણ સારી આવે છે. હવે ડ્રીપની અંદર મોટો ફાયદો એ છે કે ખાતર વગેરે ડ્રીપની અંદર વેન્ચુરીથી અમે આપીએ છીએ, એટલે ખાતર આપવાની મજૂરી બચી જાય છે અને ઝાડને બધી જગ્યાએ જ્યાં પાણી ફળે તો ખાતર મળી રહે છે. એક મોટો ફાયદો એ થાય છે અને મજૂરી બચી જાય છે. ડ્રીપમાં સરકારશ્રીની સહાય હોવાથી ખેડૂતોને સારો એવો લાભ થયો છે. અને મારી તો ગુજરાતના બધા ખેડૂતોને ભલામણ છે કે જો ડ્રીપથી ખેતી કરવામાં આવે તો સારો એવો ફાયદો થાય અને મજૂરી ઓછી પડે, ઉત્પાદન સારું આવે, પાણીનો બચાવ થાય અને સારો એવો લાભ થાય. પહેલાં પાણી જે સિંચાઈ પદ્ધતિ હતી એની અંદર કૂવાની અંદરથી આપણે પાણી એ સિંચી અને એ પાકને પાણી પાતા હતા, પણ હવે એ રીતે પાણીને જો ઓછું થઈ ગયું છે એટલે એ આપણને પૂરતું મળતું નથી. બીજું કે અત્યારે નવા કૂવા બોર વગેરે કરીએ છીએ એમાં પણ ખેડૂતોને પૂરતું પાણી મળતું નથી. તો હવે દરેક ખેડૂતોએ એ એક પ્રકારની જાગૃતિ લાવવાની જરૂર છે કે જેની અંદર જે એનું પાણી એની પાસે ઉપલબ્ધ છે એ જ પાણીનો એ કેમ સારામાં સારો ઉપયોગ કરી શકે એ એને પોતાના જીવનની અંદર એ ડ્રીપ પદ્ધતિથી એનું એ કાર્ય કરવાનું છે. આપણને 24 કલાક લાઇટ મળતી નથી, અમુક કલાક આપણને લાઇટ મળે અને એની અંદર આપણે વધારે વધારે પાઈ શકીએ એ પ્રકારે આપણે એ વ્યવસ્થા કરવાની જરૂર છે. તો એના લીધે પણ આપણી પાસે જે પાણી છે એ પાણી આપણે ડ્રીપ પદ્ધતિથી એ જો પાઈએ તો આપણે વધારે વિસ્તારની અંદર એ પાણી થોડા સમયની અંદર અને જે લાઇટની આપણને વ્યવસ્થા છે એના આધારે આપણે વધારે મોલાતને એ પાણી પાઈ શકીએ છીએ, તો એ રીતે પણ આપણને એ લાભ થતો હોય છે. તો આ રીતે આપણે આ ડ્રીપ પદ્ધતિ એ આપણા જીવનની અંદર અપનાવીએ તો ખરેખર આપણને લાભ થાય. સારંગપુરની અંદર અમે એને આજે લગભગ અમારે જે જમીન છે એમાંથી 50 એકરની અંદર જમીનની અંદર અમે ડ્રીપ પદ્ધતિ એનાથી પાણી પાઈએ છીએ. દરેક ખેડૂત મિત્રોને મારી તો ખાસ ભલામણ છે કે ઓછું પાણી જેને હોય એને ડ્રીપ કરવી ખાસ જરૂરી છે. એક તો ખેતીમાં ખર્ચ ઓછું, નિંદામણ, ખાતર, બિયારણ અને એનું ઉત્પાદન જોઈ તો આજના સમયમાં મને ખૂબ સારું એવું દેખાય છે. જે આજે કપાસમાં માલ બેઠો છે એના ઉપરથી આપણને એવું દેખાય છે કે ખૂબ ઉત્પાદન સારું એવું આવશે. ટપક સિંચાઈની ખેતી મેં ના કરી હોત તો કદાચ મારી ખેતી 50% નિષ્ફળ ગઈ હોત એવું મને પોતાને લાગે છે. એક તો લાઇટના વિદ્યુતના ખેંચના હિસાબે 12 કલાક પાવર મળે, એમાં ટોટલ 12 કલાકમાં પણ 1-2 કલાક ફોલ્ટ હોય, ગમે તે રીતે પણ વિદ્યુત કાપ આવે, તેમાં જે પૂરેપૂરો સમય અને પાણી મળે નહીં તે માટે મને ટપક સિંચાઈથી ખૂબ મોટો ફાયદો થાય છે. ડ્રીપ ઇરિગેશન એટલે કે ટપક પિયત પદ્ધતિ ઓછા હોર્સ પાવરથી ચાલતા પંપથી કાર્યરત બને છે, તેથી વીજળીનો વપરાશ ઘટાડી શકાય છે. પાકની પાણીની જરૂરિયાત પ્રમાણે 2, 4 કે 8 લિટર કલાક દીઠ પાણી ટપકાવતા ડ્રીપર વાપરી શકાય છે. આ પદ્ધતિમાં વપરાતી પાઇપલાઇનો સહેલાઈથી જોડી શકાય છે અને એ જ રીતે જુદા પણ કરી શકાય છે. પાણી ઓછું અને મૂળ આગળ આપવામાં આવતું હોવાથી મૂળ આગળની ખારશ દૂર ખસે છે, તેથી ક્ષારવાળી જમીનમાં પણ પિયત દ્વારા ખેતી કરી શકાય છે. નિંદણ ન થતું હોવાથી પાકની સ્પર્ધા હવા, પાણી અને ખાતર માટે રહેતી નથી, તેથી ઉત્પાદન વધુ મળે છે અને જુદા જુદા ખેતી કાર્યો માટે મજૂરોની મુશ્કેલીનો હલ મળે છે. ભારતની આઝાદીના 50 વર્ષ વીતી ચૂક્યા છે. ગામના પ્રજાજનો ગાડાથી શરૂ કરીને
મોટરસાયકલ ની સગવડ ઉપલબ્ધ થાય તે સ્તરે પહોંચી ચુક્યા છે. એક સ્થળે થી બીજે સ્થળે જવા માટે ઉપલબ્ધ કાચા રસ્તાને બદલે પાકા રસ્તાની સગવડ મળવા માંડી છે અને ખેતીમાં વૈજ્ઞાનિક અભિગમ ઉમેરાવા માંડ્યો છે. સિંચાઈના પાણીનો દુરુપયોગ નાથવા માટે જમીન પર પ્લાસ્ટિક પાથરી જરૂરી ભેજનું બાષ્પીભવન અટકાવવાની મલ્ચિંગ તરીકે જાણીતી પદ્ધતિ અમલમાં આવી છે. પરિણામે ખેતી પાકની ઊંચી ગુણવત્તા હાંસલ કરી શકાય છે. ખેતીના નવા નવા ક્ષેત્રો સર થવા લાગ્યા છે. માત્ર ધન ધાન્યની ખેતીને બદલે ફૂલોની નવતર ખેતી પણ ખેડૂતો કરવા લાગ્યા છે. પરિણામ સ્વરૂપ ખેતી માત્ર ફજેતી બની રહી નથી પણ આર્થિક વળતરની બાબત બની છે. સગવડ અને જૈવિક ખાતરો તેમજ જમીન ચકાસણી પ્રયોગશાળાની સગવડે નવો રાહ ચીંધ્યો છે. ઉચ્ચ ગુણવત્તાવાળું ઉત્પાદન મેળવવા વિપરીત ઋતુમાં ધાર્યું પરિણામ લાવવા અને ખેતીને આર્થિક દ્રષ્ટિએ વધુ સક્ષમ બનાવવા ગ્રીન હાઉસ પદ્ધતિ ઉપલબ્ધ થવા માંડી છે. મોટું મૂડીરોકાણ કરીને આવા ગ્રીન હાઉસ તૈયાર કરી શકાય છે જેમાં કોમ્પ્યુટર સંચાલિત ફોગર મશીન મૂકવાથી માનવ શ્રમની ઘણી મોટી બચત થઈ શકે છે. નર્સરી બનાવવા અને નર્સરીના છોડને સંરક્ષણ આપવામાં ગ્રીન હાઉસ બે નમૂન પુરવાર થયું છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીએ નવસારી ખાતે મધ્યમ કક્ષાનું ગ્રીનહાઉસ પણ વિકસાવ્યું છે જેમાં મોટા મૂડી રોકાણની જરૂર રહેતી નથી પણ ઉત્પાદન મોટી રકમના ગ્રીનહાઉસ જેવું જોવા મળે છે. ગુજરાત કૃષિ યુનિવર્સિટીના નવસારી કેન્દ્ર ખાતે ઓછી મૂડી રોકાણવાળા ગ્રીનહાઉસનું પણ નિર્માણ કર્યું છે જ્યાં મિની સ્પ્રિંકલર દ્વારા ભેજ નિયંત્રિત કરી શાકભાજી અને સ્ટ્રોબેરી જેવા પાક લેવામાં સફળતા હાંસલ કરી શકાય છે. જીએસએફસી જેવી જાહેર હિતની સંસ્થાઓમાં પણ કૃષિ સંશોધન કાર્ય અવિરતપણે ચાલ્યા કરે છે જ્યાં રાસાયણિક ખાતરના વિકલ્પો પણ શોધાઈ રહ્યા છે. અવિરત ચાલતા સંશોધન કાર્યનું અતિ આવશ્યક અંગ છે પેશી સંવર્ધન કામગીરી. અહીં પાણીના વિકલ્પે માધ્યમમાં પેશીના કોષને વિકસાવવામાં આવે છે અને મૂળ છોડ જેવા જ અસંખ્ય છોડ પેદા કરવામાં આવે છે. પેદા થયેલા આ છોડમાં રોગ જીવાણુની પ્રતિકારક શક્તિ હોય છે અને ઉચ્ચ ઉત્પાદનની ગુણવત્તા હોય છે. ભૂતકાળમાં અનાજની આયાત કરનારો આપણો દેશ આજે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે આઝાદી પછી સ્વાવલંબી અને આત્મનિર્ભર બની શક્યો છે. પોણીના દુખના નિવારણની વાત સાંભળી અને આત્મારામનો આત્મા તો પ્રસન્ન પ્રસન્ન થઈ ગયો. હવે વિજ્ઞાનને અમલમાં પણ મૂકવું પડશે. ઘણી બધી સંસ્થાઓ અને સરકાર ખેડૂતની પડખે છે. જો એમની સહાયનો લાભ આપણે ના લઈએ તો આપણા જેવા કરમફૂટલા કોણ? પાણી જીવન છે, એને બચાવવા નવી નવી પદ્ધતિઓ આપણે અપનાવવી જ પડશે. અત્યાર સુધી પાણી બહુ વેડફ્યું, હવે ચેતો, નહીતર પાણી વિના શું કરશો? માટે જ કહું છું કે વખત અને વારીને વ્યર્થ વેડફાવા ના દેશો.